स्वागत छे विद्यार्थी मित्रों, आपणे આગળના લેક્ચરના અંદર ઘણા એવા દાખલાઓ કોઈ પદ શોધવાના કોઈ પદ છે કે નહીં આ સમાંતર શ્રેણીમાં હોય તો કેવી રીતે અને ન હોય તો કેવી રીતે આના વિશે આપણે માહિતી મેળવી હવે કંઈક આપણે અલગ જ પ્રકારનો દાખલા નંબર 8 જોઈશું દાખલા નંબર 8 એક સમાંતર શ્રેણીમાં 50 પદો છે માનો કે A1 A2 S એ 50 એમ ટોટલ આ શ્રેણીમાં 50 પદો છે જો ત્રીજું પદ બાદ ત્રીજું પદ એટલે A3 બરાબર 12 હવે શું કે છેલ્લું પદ 100 છે છેલ્લું પદ કયો A1 A2 એ 50 તો 50 નું પદ છેલ્લું પદ કહેવાય જે આપ્યું છે 106 એનો મતલબ એ 50 આપ્યું છે 106 તો એ 50 બરાબર 106 તો 29 મું પદ શોધો એ 29 આપણે શોધવું છે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પદ શોધવું હોય તો તમે જાણો છો A અને D હોવા જોઈએ A અને D હોય તો 29 મું પદ તો મળી જશે એટલે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે ખ્યાલ હોવો જોઈએ શરૂઆત કરીએ A3 થી તો An નું સૂત્ર છે A + N - 1 D A3 A N बराबर 3 माइनस 1 D A3 આપેલા છે 12 बराबर A 3 માંથી A બીજસે 2 D તો આપણે લખી શકાય A વત્તા 2 D બરાબર 12 આને કહીશું સમીકરણ નંબર 1 હવે આપણે એ 50 લગાવીએ તો A N ની જગ્યા 50 તો તમને ખ્યાલ આવ્યો n ની જગ્યા આપણે કેટલા મૂકવાના કે 50 અને આપણા જોડે a આપેલું નથી n ની જગ્યા 50 માઈનસ 1 d a 50 તો આપેલા છે કેટલા કે 106 50 માંથી 1 જશે 49 d આને ફેરવી દો a વત્તા 49 d બરાબર 106 આને કહીશું સમીકરણ 2 વિદ્યાર્થી મિત્રો આપણા જોડે સમીકરણ 1 અને 2 આવી ગયા હવે આપણે શું કરવું તો હવે આપણે એનો ઉકેલવું છે તો ઉકેલવાનું કેવી રીતે કે સમીકરણ 1 અને 2 નો આપણે લોગ કરી દીધી જે A ઉપડી જશે સમીકરણ 1 અને 2 નો લોગ કરતા A 2D 12 A 49 d बराबर 106 प्लस माइनस माइनस a a कैंसल 49 માંથી 2 કાઢો કેટલા કે 47 પણ કેવા માઈનસ 47 d હવે આપણે 106 માંથી આપણે 12 કાઢવાના છે 106 માઈનસ 12 6 માંથી 2 જાય 4 અને અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે કરવું શું તમને એ બી ખ્યાલ હોવો જોઈએ કે આપણે માનો કે 9 યા 10 10 માંથી 1 જશે 9 અને અહીંયા 0 તો આપણે અહીંયા કહી શકાય કે કેટલા આવ્યા 94 રાઈટ તો આપણે અહીંયા કહીશું 94 આવ્યા પણ કેવા માઈનસ તો માઈનસ કર દો બંને બાજુ માઈનસ માઈનસ કેન્સલ 47 ગુણાકાર બરાબર ની પહેલી સાઈડ આવે ભાગાકાર તો આપણે લખી શકાય d બરાબર 94 ભાગ્યા 47 તો 47 ને 2 વડે ગુણો 7 2 14 નું ચોક વિધિ 1 4 નું 8 ને 1 9 94 47 2 94 d બરાબર 2 આપણા જોડે d ની કિંમત આવી ગઈ હવે શું a મેળવો છે એ કેવી રીતે મેળવશું કે d ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકું માનો કે d ની કિંમત સમીકરણ 1 માં મૂકું d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા a વત્તા 2d બરાબર 12 a 2d કેટલા 2 બરાબર 12 2 2 4 બરાબર 12 અને પ્લસ 4 બરાબર ની પહેલી સાઈડ જાય માઈનસ 4 તો a બરાબર 12 માઈનસ 4 12 માંથી 4 જાય કેટલા 8 તો આપણા જોડે
ए અને ડી આવી ગયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવું છે તમે જાણો છો એ અને ડી મળી ગયું એટલે બધું આપણા હાથમાં જ છે મેળવું શું 29 નું પદ શોધવું છે એ એન નું આપણે સૂત્ર લગાવીશું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી એ એન એટલે એ 29 બરાબર એ 29 માઇનસ 1 ડી હવે તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો કે આપણા જોડે એ તો આપેલું છે કેટલું કે સાહેબ એ તો આપેલા 8 તો એની જગ્યા 8 મૂકો સાહેબ ડી પણ આપણે મેળવી દીધું કેટલું ડી બરાબર 2 તો ડી ની જગ્યા 2 મૂકી દો હા હવે આપણે મેળવી શકાય રાઈટ એનો મતલબ તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે એ અને ડી ની કિંમત આવી છે એ પેલા આપણે સમીકરણમાં મૂકવાની થાય 8 29 માંથી 1 જાય 28 ગુણ્યા 2 8 2 16 છગડો વિધિ 1 2 2 4 ને 1 5 56 હવે જો વિદ્યાર્થી મિત્રો 56 અને 8 નો સરવાળો કરવો છે 6 6 12 ને 2 14 નો છગડો વિધિ 1 5 ને 1 6 64 તો આપણે કહી શકાય 29 નું પદ આપણને મળ્યો કેટલું 64 તો આપણે કહી શકીએ કે 29 નું પદ કેટલું કે 64 તો આ શ્રેણીનું 29 નું પદ 64 થશે વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સમજજો આ દાખલા આવી રીતે પૂછી શકે તો તમને ખ્યાલ આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો અહીંયા પૂરું કરીશું ધ્યાનપૂર્વક શાંતિથી લખી કાઢો અને સાથે સાથે સમજતા પણ રહો તો બહુ જ મજા આવશે આપણ બંનેનો કોમ્યુનિકેશન થશે અને જે ખબર ના પડે તરત જ પૂછતા રહેજો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે આના પછીના 9મા દાખલાની ચર્ચા કરીશું જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ બે પદ આપ્યા એક ત્રીજું પદ અને એક નવમું પદ ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 એક ત્રીજું પદ 4 અને નવમું પદ -8 એકવાર ફરી સમજાવું છું ધ્યાનમાં રાખજો જો સમાંતર શ્રેણીનું ત્રીજું A3 નવમું A9 અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય માનો કે જતા 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 શ્રેણીનું કયું પદ કે છેલ્લું પદ 0 આપણે કે n બરાબર 0 અને n શોધવું છે મારે સૌપ્રથમ n મેળવવું છે તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો આપણા જોડે શું હોવું જોઈએ કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત d તો આપણે an નું સૂત્ર લગાવીશું an બરાબર a પ્લસ n માઇનસ 1 d a3 લઈશું એ આપેલું નથી પણ n બરાબર 3 લઈશું 1 d a3 આપેલા છે કેટલા 4 3 માંથી 1 જાય 2 d તો આપણે લખી શકાય a વત્તા 2 d બરાબર 4 આને કહીશું સમીકરણ 1 હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે a9 બરાબર 8 લેવું છે તો આપણે જાણીએ છીએ a9 બરાબર a પ્લસ n ની જગ્યા કેટલા લઈશું 9 તો 9 માઇનસ 1 d તમે જાણો છો a9 એટલે 9મું પદ 9મું પદ કેટલું -8 a વત્તા 9 માંથી 1 જશે કેટલા 9 માંથી 1 જશે 8 d a વત્તા 8 d બરાબર -8 આને કહીશું સમીકરણ 2 આપણા જોડે પહેલું અને બીજું સમીકરણ આવી ગયા હવે શું કે આપણા જોડે a બંનેમાં કેવા લઈશું સમાન તો એનું લોપ કરીને ઉડાડી દઈએ તો ચલો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા આપણા જોડે 1 આપ્યું છે a વત્તા 2d બરાબર 4 અને a વત્તા 8d બરાબર -8 હવે આપણે કરવું શું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ નિશાની મૂકવી પડે કેવી રીતે મૂકીશું ધ્યાનમાં રાખજો માઇનસ માઇનસ હોય તો પ્લસ જો એ કેન્સલ
आपने भूली जवानू से तो तमे जानो सो प्लस माइनस माइनस आठ माइथी बे जाए छोड़ी आठ मोटा आठ अगर माइनस निशानी हवे बीजो तमे जानो कि प्लस 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 आ निशानी भूली जवानी आठ ने चार बार छगुना काट बराबर ने पहली साइड आवे बार का तो आपने कही शकाय डी बराबर बार बार गया छ छ दो बार डी बराबर माइनस बी विद्यार्थी मित्रों अपना जोड़े बी की कीमत आवी गई हवे शुगर कोई पण एक समीकरण में मुकी दूं मानो के विद्यार्थी मित्रों आपने डी की कीमत समीकरण एक में मुकी ए मळी जशे तो डी की कीमत एक में मुकता ए वत्ता 2d बराबर 4 a वत्ता 2 d आपेलू से केटलू माइनस 2 बराबर 4 a प्लस माइनस माइनस ने 2 2 4 माइनस 4 बराबर ने पहली साइड जाए प्लस 4 तो माटे a बराबर 4 वत्ता 4 4 ने 4 8 अपना जोड़े a अने d आवी गयो वाह सरस હવે તો કઈ પણ મેળવી શકાય હા મેળવી શકે તો આપણે મેળવશું કે છેલ્લું પદ 0 હોય તો કયું પદ 0 હોઈ શકે એટલે આપણું an નું સૂત્ર લગાવીએ an બરાબર a પ્લસ n માઈનસ 1d an 0 એ આપણું કેટલું આવ્યું 8 n આપણે શોધવાનું છે અને d કેટલું માઈનસ 2 હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવું શું તો અંદર ના અંદર સાદુ રૂપ આપી દો 8 9 પ્લસ પહેલા સાથે ગુણાય બીજા સાથે ગુણાય 2 ગુણ્યા n એટલે માઈનસ 2n માઈનસ માઈનસ પ્લસ 2 એકા 2 0 8 ને 2 10 માઈનસ 2n અને માઈનસ 2n પેલી સાઈડ આવે પ્લસ 2n તો આપણે લખી શકાય 2n બરાબર 10 બે ગુણાકાર પેલી સાઈડ જાય ભાગાકાર 5 2 10 m બરાબર 5 ઓ સરસ આપણો કહી શકાય n મળી ગયો 5 એનું મતલબ આ શ્રેણીમાં કયું પદ 0 થાય તો 5 નું પદ 0 થાય રાઈટ તો આપણે લખી દઈએ આ સમાંતર શ્રેણીમાં 5 નું પદ 0 થાય સરસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક આ દાખલો લખી કાઢો અને વ્યવસ્થિત સમજજો જે ખબર ન પડે તે સાથે સાથે પૂછતા પણ રહેજો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવા દાખલા નંબર 10 પર જઈશું કોઈ સમાંતર શ્રેણીના 17 નું પદ 10 માં પદ કરતા 7 વધુ હોય તો તેનો સામાન્ય તફાવત લો 17 નું પદ તો એ 17 17 નું પદ 10 માં પદ કરતા 10 નું પદ એટલે a 10 17 નું પદ એટલે a 17 10 માં પદ કરતા a 10 કરતા 7 વધુ વધુ એટલે પ્લસ 7 વિદ્યાર્થી મિત્રો હવે આપણે આને સમીકરણ 1 કહીશું આ તમામ માહિતી હવે આના અંદર મૂકવી છે એના પહેલા સૌપ્રથમ આપણે 17 નું પદ અને 10 નું પદ મેળવી લઈએ તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો એ n નું સૂત્ર શું a પ્લસ n માઈનસ 1d તો મારે હવે 17 નું પદ લાવવું છે a 17 તો n બરાબર કેટલા 17 તો આપણે મૂકીશું 17 માઈનસ 1d n 17 આપણે જોડે આપ્યું છે ને તો a 17 એ 9 a વત્તા 17 માંથી 1 જાય કેટલા 16d આને કહીશું સમીકરણ 2 હવે શું મેળવું a 10 તો આના ઉપરથી ખ્યાલ આવી શકે a વત્તા 10 માઈનસ 1d a 10 બરાબર 10 માંથી 1 જાય 9d આને કહીશું સમીકરણ 3 વિદ્યાર્થી મિત્રો આપણા જોડે a 10 અને a 17 આવી ગયા આ બંનેની કિંમત સમીકરણ 1 માં મૂકું એટલે સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા a 17 બરાબર a 10
वत्ता सा ये सत्तर अपना जुड़े आप क्यों ये वत्ता सोड़ी ये टेन आप क्यों से ये वत्ता नवड़ी वत्ता सात एमना हवे सो तो विद्यार्थी मित्रों तमे जानो सो आ बधु भेगु करी देईए ए वत्ता सोड़ी प्लस ए अंदर आवशे माइनस ए प्लस नौ पेली साइड आ माइनस नौ डी बराबर सात विद्यार्थी मित्रों ए ए कैंसल करसो सोड़ी माथी नौ डी काढो नौ ने सात सोड़ एटले वधे केटला सात डी बराबर सात शाम गुणाकार पहली साइड आउशे भागाकार शाम एका सात डी बराबर ए विद्यार्थी मित्रों डी એટલે શું સામાન્ય તફાવત કેટલો આવ્યો એ તો આપણે કહી શકાય સામાન્ય તફાવત 1 થશે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલા પૂછે તો તમે ધ્યાનપૂર્વક સમજાવશો તો તમને વધુ આવડી શકે રકમ કોઈ પણ બદલી શકે આપણે મેથડ સમજવાની છે શું કર્યું કે પહેલા તો બંને પદ બનાવી દીધા બંને કિંમત સમીકરણમાં મૂકી દીધો ડીને કરતા કરી દીધો આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણો અહીંયા પૂરો કરીશું विद्यार्थी मित्रों अपने नवा दाखला नंबर 11 पर जाइशू समांतर श्रेणी 3 15 27 39 10 10 નું કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે શરૂઆત કરીએ પ્રથમ પદ આપ્યો a બરાબર 3 b બીજા પદમાંથી પહેલું પદ બાદ થાય 15 માંથી 3 જશે બાદ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કે કયું પદ પદ આપણને ખબર નથી માનો કે કોઈ n નું પદ છે આપણને ખ્યાલ નથી હવે શું કે કયું પદ 54 માં પદ કરતા 54 નું પદ એટલે a 54 હવે કયું પદ એટલે an 54 માં પદ a 54 પદ કરતા 132 વધુ વધુ એટલે 100 પ્લસ 132 વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૌપ્રથમ એ 54 મેળવી દઉં આના અંદર કિંમત મેળવી દઉં અને પદ કરતા 130 કયું પદ હવે n આપણે શોધવું છે આપણે ખાસ યાદ રાખવું n મેળવવું છે તો સૌપ્રથમ આપણે કામ કરીએ એ 54 મેળવી દઈએ તો an બરાબર a પ્લસ n માઈનસ 1 d n બરાબર કેટલા લેવાના કે a 54 એ આપણા જોડે આપ્યું 3 n આપેલું હા પેલું છે કેટલું n બરાબર 54 માઈનસ 1 અને d કેટલું આપ્યું છે 12 12 મૂકી દો તો 3 54 માંથી 1 જાય 53 ગુણ્યા 12 વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ 53 ગુણ્યા 12 કરીશું તો કેટલા આવશે તમને ખબર છે કે 636 636 માં 3 ઉમેરો 739 એટલે કહી શકાય કે 54 54 નું પદ આપણા જોડે આવી ગયું 639 હવે શું કે આપણે જે આ સમીકરણ લખ્યું હતું આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ તો આપણે an મળી જશે તો એ 54 કેટલું આવ્યું 639 વત્તા 132 હવે આનો આપણે સરવાળો કરી દઈએ 9 ને 2 11 નો એકડો વિધિ 1 3 ને 3 6 6 ને 1 7 અને 6 ને 1 7 વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય એકવાર ફરી સમજાવું છું ધ્યાન રાખજો 9 ને 2 11 નો એકડો વિધિ 1 3 ને 3 6 ને 1 7 6 ને 1 7 771 તો એ n બરાબર આપણા જોડે આવી હવે આપણે અહીંયા આગળ કોઈ છેલ્લું પદ 771 પણ કયા નંબર નું પદ કયા નંબર નું એટલે આપણું n આપણે મેળવવું છે તો n આપણે કેવી રીતે મેળવશું એની હવે આપણે ચર્ચા કરી તો અહીંયા આગળ an નું સૂત્ર લગાવીએ an બરાબર a પ્લસ n માઈનસ 1d an એટલે 771 એ આપણા જોડે આપેલું છે કેટલું 3 n આપેલું નથી d કેટલું આપેલું છે b આપણા જોડે 12 આપેલું છે 771 9 3 પહેલા સાથે ગુણાય બીજા સાથે 12 ને 12 એકા 12 771 12 ને 9 12 માંથી
ત્રણ જશે કેટલા કે 9 અને -9 પેલી સાઈડ આવશે શું થાય કે +9 771 9 બરાબર 12 હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો પર જઈએ 9 ને 1 આના અંદર ઉમેરીએ તો 780 આપણે કહી શકાય કારણ 71 માં 9 ઉમેરું 80 થઈ જશે 12 ગુણાકાર પેલી સાઈડ આવશે ભાગાકાર હવે વિદ્યાર્થી મિત્રો આપણે એને ઉડાડી દઈએ તો તમને ખબર છે 12 નું ઘડિયું 780 ને 12 વડે ભાગી તો આપણને કહી શકાય n બરાબર 65 12 5 60 ને રાઈટ આપણે લખી શકાય n બરાબર 65 તો આપણે કહી શકાય કે 65 નું પદ જે આપણું આપેલું છે કે કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે તો આપણે કહી શકાય કયું પદ કહીશું કે 65 નું પદ તો વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો અહીંયા પૂરો કરીશું સાથે સાથે આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરો કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ